બધું ખરાબ થઈ ગયું છે, બગડી ગયું છે. હાલો આ બધું છૂટું કરી નાખો. એ બેટા ઉમલા આવે તારે કેટલી વાર છે? આજે તો ગમે થાય, બાને મકાન વેચી મારવા માટે મનાવવા જ પડશે, નહીતર આટલા બધા લોકોને રૂપિયા દેવાના છે, એક યારે ક્યાંથી ભેગા કરીશું? આ છોકરો તૈયાર થવામાં એટલી વાર લગાડે ને, હાલ પછી ચા ઠરી જાહે. એ આવ્યો બા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. શું કરો છો બા? આ જો ને લસણ બગડી ગયું છે. મને ચા તો લાવો. હા લે, તારો ચા લઈ આવતા તો હાવ ભૂલી ગઈ, લઈ આવું હાલ. આજે રોજે રોજ હું અપ ડાઉન કરું છું તો મને એવું થાય છે કે હવે શહેરમાં રહેવા જતા રહીએ આપણે. ઈ વાત તારી સાચી. આ રોજનું તારું અપ ડાઉન કરું એન કરતા તું હવે શેરમાં એક મકાન લઈ જ લે, હું તને ના જ નથી પાડતી. હા બા, તું માને 3 રૂમ વાળું 2 હાઈ ક્લાસ મજાનું મકાન જોયું છે. હવે અત્યારે કહીએ ને, મારો પ્લાનિંગ છે કે હું આવતા અઠવાડિયે 10 દીમાં લઈ જ લઈ આવે. પણ તારે 3 રૂમ વાળાની શું જરૂર છે? તારે તો 1 રૂમ વાળું હોય ને એવું પોહાય. હારું બા, તને હારું લાગે એમ તો અત્યારે નાનું તો નાનું પણ એવું લઈ લેશું આપણે. પણ બા એક વાત કહું, હવે એના માટે મારે પૈસા ઘણા જોશે, તો આ મકાન કાઢવું પડશે. આ મકાન કાઢવું પડશે એટલે તારું કહેવાનું શું થાય છે? બા, તને ખબર ને શહેરમાં બધી વસ્તુ કઈ હસતી તો નથી, બધું મોંઘું છે. હવે એના માટે પૈસા ઝાઝા જોઈએ, તો એના માટે આ મકાન કાઢશું તો ભેગું થઈ ને. ના, આ મકાન નથી કાઢવું. પણ બા, તું જો તો ખરા, હાવ હળી ગયું છે આ મકાન. આ ઠેર ઠેર થી પોપડા ફરે છે. શહેરમાં જાઉં તો સારું મકાન રહેશું ને? જો ઉમલા, હવે તે આ વાત કરી છે ને તો હું તને કહી જ દઉં, આ મકાન જેવું રહ્યું ને એવું ભલે રહ્યું. જો તારે શહેરમાં રહેવું હોય ને તો તું રહે, હું તને ના નથી પાડતી. આ મકાન રહ્યું ને એ મકાન નથી, આ મારું ઘર છે, આ આપણા બાપ દાદાની નિશાની છે. પણ બા, જે નવું મકાન લેશો એ પણ આપણું જ હશે ને, એ મિલકત પણ આપણી જ કહેવાશે ને. અને સમય જતા માણસે પરિવર્તનમાં આવવું પડે, દરેક વસ્તુને પરિવર્તનની જરૂર છે બા. તને આ વસ્તુ નહીં સમજાય, તું આજે પહેલેથી ગામડામાં રહેલી છો. એ તું હજી છોરું કહેવાય, તને કાંઈ ખબર ન પડે. આ આપણા આજુબાજુવાળા જો, બધાય સિટીમાં રહે છે, બધાય શેરમાં ગયા છે. શેરમાં મકાન છે ને અહીંયા મકાન છે, છે કે નહીં કે જોઈ તું મને? જો બા, એક વાત સાંભળ, અહીંથી મકાન કાઢશું ને અને શેરમાં નહીં લઈએ ને તો એ વાત ખરાબ કહેવાશે. પણ આપણે તો અહીંયા નાનું આ ખખડી ગયેલું મકાન કાઢીને શેરમાં બહુ સારું મકાન રહેશું. ખખડી ગયેલું તો ખખડી ગયેલું, આ મારા વડવાઓની નિશાની છે. ગામડું છોડીને શહેરમાં રહેવા જશું ને તો એ આપણા માટે સારું જ હશે. લોકો એમ કહેશે કે ગામડાનું ખખડી ગયેલ મકાન કાઢીને 2 માં દીકરાએ શહેરમાં સારું એવું મકાન લીધું. જો તારી બધી એ વાત સાચી, જેદુના તારા બાપુ ગયા છે ને ત્યારનું આ મકાનમાં એની બધી યાદો છે. હું આ ઘરમાં પૈણીને આવી છું. ઉમલા, તું ગમે તે કઈ, તું ન્યા એક નહીં 3 મકાન લે, પણ આ મકાન વેચવાનું બોલતો નહીં. બા, તને ખબર હોય ને તો બાપુને પણ ઈચ્છા હતી ને કે શહેરમાં હું મકાન લઉં, પણ આ મકાન વેચવાની નહીં. બા, એક કામ કર, અત્યારે મારે છે ને પૈસાની જરૂર છે, મને આ મકાન કાઢીને છે ને શહેરમાં મકાન લેવા દે. પછી જો એવું લાગશે ને તને નહીં ગમે ને તો હું તને એક વાયદો આપું છું, હું પાછવાયા મકાન લઈ લઈશ. બસ, ગામડામાં મકાન લેવું ક્યાં અઘરું છે? જો તું નોકરી તો કરસ જ, કરસ કે નહીં? હે, તો થોડાક દી હજી નોકરી કર અને પૈસા ભેગા કર, એવી તારે શું ઉતાવળ છે?
મોડું મકાન લે છે બા રોજે રોજ તને શેરની ખબર નથી દરેક દિવસે મકાનના ભાવ વધે છે અને પછી હાવ હારું મકાન હાથમાંથી જાય ને એના કરતા અત્યારે થોડા ઘણા પૈસા દઈને બાકીની બેંક લોન હોત આપે છે આમાં મોડું કરવું મારી રીતે તો ખરાબ છે હવે તું જેમ કહે ને ભાઈ એમ કરવા તૈયાર છું અને તું કહેતી હોય ને તો હું શેરની નોકરી છોડી દઉં જો તાર બાપુ ગયા ને પછી આપણી પાસે ખેતર બેતર તો કઈ રહ્યું નથી જી છે ને એ એક મકાન જ છે ભલે તૂટેલું ફૂટેલું તો આમાં આમાં મારી કેટલી બધી યાદો છે તને ખબર છે એ યાદો આપણી હારે જ આપણે લેતા જશું એની ઉપાધિ કર્મ અને હવે મકાન લેવું જરૂરી છે તને ઠીક લાગે એમ હું કરું સારું આમ તો તારી વાતે સાચી છે રોજ રોજ ત્યાંથી ધક્કા ખાવા પછી મકાનના ભાવ વધી જાહે અને આમે આ મકાન તો તૂટેલું ફૂટેલું થઈ ગયું છે હવે કાંઈ વાંધો નહીં તું રાજી ને તો હું એ રાજી મારે હવે તારા વગર છે કોણ બીજું તું ચિંતા ન કર બા તને શહેરમાં રહેવાની જરાય ઉપાધિ નહીં થાય હું છું તું ચિંતા છોડી દે અને મારા ધ્યાનમાં એક ભાઈ છે એને આ આપણું ખકડી ગયેલ મકાન લેવું છે તો હું આજે જ જઈને એને વાત કરતો છું અને હાંસકના કદાચ જોવાય આવશે તો તે વાત કરી લીધી હતી પહેલા જ હા બા કોઈ હારો ધણી મળે ને તો અત્યારે દઈ દેવાય પછી સાવ ખડી ગયો ને તો કોઈ ધણી નહીં થાય બા અને ઓલું હારા એવું મકાન હાથમાંથી જશે હારું ભાઈ હું હવે જાઉં છું અને હાંસક નહીં ભાઈ આવશે વાત કરી લે છે તું કઈ ચિંતા ન કરતી હો જી છે ઈ હવે ઉમલાના બાપાની એક જ નિશાની છે મને નથી ખબર કે હું આ ઘર વગર ત્યાં શેરમાં કેમ રહીશ પણ જેવી ભગવાન તારી ઈચ્છા મારા વાલા જે કરને એ સારું જ કરશે ખબર પાકી છે આપડા ખબરી ફોટા હોય કોઈ દી જો ખબર પાકી હોય તો આન મન 5 મિનિટ થાશે નામ શું છે ઉમેશ નામ છે આનું તમે ઉમેશ ને હા હું જ ઉમેશ છું પણ તમે કોણ તમે મને નથી ઓળખતા પણ હું તમને સરખી રીતે ઓળખું તમે મને ઓળખો છો તમને આ ગામમાં કોઈ દી મેં જોયા નથી અરે હું આજ ગામમાં રહું છું કહું છું ને મેં ઘણી વખત તમને જોયા છે હોય શકે બોલો ને મારાથી શું કામ હતું તમે હમણાં બહુ ઉદાસ લાગો છો મને માણસ ઉદાસ હોય કે ન હોય પણ એ હંમેશા પોતાની વાત પોતાનાઉને કહે છે તમે કોણ છો હું તમને શું કામ કહું તમને મેં પોતાના માન્યા હોય તો જ હું પૂછવા આવી હોય ને આજ આપણે મહિલાઈને પહેલી મુલાકાત છે
પહેલી મુલાકાતમાં તમે મને કઈ રીતે પોતાનો માની છે? અરે તમે મને પહેલી વખત જોઈને હું તો તમને ઘણા દિવસથી જોયા રાખું છું. જુઓ મેડમ, હું તમને ઓળખતો નથી. હાલ હું બહુ મોટા ટેન્શનમાં છું, એમાંથી મારે નીકળવાનું છે. ઉમેશ, તમને ટેન્શન છે એ વસ્તુ એ મને ખબર છે. તમે મને ગમો છો એ મેં તમને કહી દીધું. હવે મારું કામ એ છે કે મારે તમારી ટેન્શન કેમ દૂર કરવી. અરે હું અત્યારે ગમવા ના ગમવા વિશે ના વિચારી શકું, કારણ કે મારે શહેરમાં મકાન લેવાનું છે. મને ખબર છે એ વસ્તુ, એટલે તો હું તમારી પાસે આવી છું ને. હું તમે વાત જાણો છો, મારે શહેરમાં મકાન લેવાનું છે અને એના માટે હું દરબદર પૈસા ગોતું છું. હા, એ વસ્તુ હું જાણું છું કે તમે દરબદર પૈસા ગોતો છો અને પૈસા કેમ તમારી પાસે આવશે એટલા માટે જ હું અત્યારે તમારી પાસે. તમારી પાસે કઈ એવો રસ્તો છે કે મને અત્યારે મારા મકાન લેવા માટે પૈસા મળે? મારી પાસે એવો રસ્તો ને એવો શોર્ટકટ રસ્તો છે કે રાતો રાત પૈસા મળશે. પછી તમે એ પૈસાનું શું કરશો? એક મકાન લેવું છે ને તમારે શહેરમાં? હા, શહેરમાં મકાન લેવું એ મારું સપનું છે. મકાન નહીં, બંગલો લઈ શકો ને એટલા પૈસા કરી દો. હું વાત કરું છું? હા, તમે આ વાત કરો છો એ સાચી છે? સાચી છે, પણ એના માટે તમારે મારી ઉપર થોડોક વિશ્વાસ રાખવો જોઈએ. જો મારા સપનાનું શહેર અને મારા સપનાનું ઘર બનતું હોય ને તો હું તમારા ઉપર વિશ્વાસ રાખી શકું છું. બસ મારી ઉપર વિશ્વાસ રાખો અને હું કહું તે મારી સાથે ચલો. તમારે જેટલા પૈસા જોઈએ ને એટલા હું અપાવું. કેમ, તમારે ધ્યાનમાં કોઈ એવું છે કે મને પૈસા આપશે? ધ્યાનમાં છે એટલે તો કહું છું, અને તમે મને ગમો છો એટલે તમને કહું છું. બાકી તો હું બીજા કોઈને પણ કહી શકું ને. આટલી મોટી ઉપાધિમાં હતો તો મને લાગતું નહોતું કે મારો અવાજ કોઈ સાંભળશે, પણ આજે તમે મળ્યા ને તેવું લાગ્યું કે મારા બધા સપના સાકાર થશે. હું ઘણા ટાઈમથી કોશિશ કરતી હતી કે તમારી સાથે વાત કરું, પણ તમે મને ગમો છો, ક્યાંક તમે મને ગલત સમજી લો તો એટલે હિંમત. તમે કહો એ જગ્યાએ હું તમારી હારે આવવા તૈયાર છું. હેલો, મારી સાથે